નમસ્કાર. સુરત મહાનગરપાલિકા વતી આપ સૌનું હાર્દિક અભિવાદન. આજે 5 જૂન અને વિશ્વ પર્યાવરણ દિવસ, અને આજે પાલિકા દ્વારા અમે આયોજન કર્યું છે પર્યાવરણના વિષય પરની વક્તૃત્વ સ્પર્ધા. આજની આ સ્પર્ધાના પહેલા પાર્ટિસિપન્ટ છે મિસ રેવા. આપણે એમને આમંત્રણ આપીએ અને એમના વિચારો પ્રગટ કરવાનું એમને કહીએ. નમસ્તે મિત્રો, મારું નામ રેવા છે. આજે હું તમને એક વાત જણાવવા માગું છું. વાત એમ છે કે આસામ રાજ્યમાં પમોહી નામના એક ગામમાં અક્ષરા નામની એક શાળા છે. આ એક અદ્ભુત શાળા છે. આ શાળામાં વિદ્યાર્થીઓ પાસેથી ફી સ્વરૂપે પૈસા લેવામાં આવતા નથી. તમને એમ હશે કે આ શાળામાં મફત શિક્ષણ આપવામાં આવે છે, પરંતુ આ શાળામાં વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકનો કચરો ફી સ્વરૂપે લેવામાં આવે છે. વિદ્યાર્થીઓ શાળાએ આવતા રસ્તા પરથી કચરો એકઠો કરીને શાળામાં જમા કરાવે છે, અને એના બદલામાં એમને ભણતર આપવામાં આવે છે. આના બે ફાયદા છે. એક, ગરીબ પરિવારના વિદ્યાર્થીઓના ભણતરનો આર્થિક બોજો રહેતો નથી, અને બે કે ત્યાંના રસ્તા અને રોડ રસ્તા સ્વચ્છ બને છે અને પર્યાવરણને હાનિકારક એવા પ્લાસ્ટિકથી મુક્ત બને છે. અને જ્યારે આ વિદ્યાર્થીઓ મોટા થશે ત્યારે પોતે સાફ કરેલા રોડ રસ્તાને ગંદા નહીં કરે અને પ્લાસ્ટિકનો પણ ઓછામાં ઓછો ઉપયોગ કરશે એવો બોધ પણ મળે છે. અહીં એક બીજા દેશની પણ વાત કરવા ઈચ્છું છું. આ દેશ છે ફિલિપીન્સ. આ દેશની અંદર ફળ મેળવવા માટે આપણે પૈસા ચૂકવવા પડતા નથી. અહીં પ્લાસ્ટિકના વેસ્ટના બદલામાં આપણને ફળ મળે છે. આ પણ એક અદ્ભુત વિચારધારા છે. તો આજે આપણે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિનના દિવસે એક સંકલ્પ કરીએ કે આપણે જેટલો ઓછામાં ઓછો પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ શકે તેટલો ઓછો કરીશું, અને જેટલી સ્વચ્છતા ફેલાવી શકે તેટલું ફેલાવવાની કોશિશ કરીશું. અસ્તુ. તો દોસ્તો, આ હતી રેવાની સ્પીચ. રેવાની વાત પરથી આપણને સમજાયું કે પર્યાવરણના ક્ષેત્રે હજી કેટલું બધું કામ કરવાનું બાકી છે. મારું શહેર, મારું પર્યાવરણ. આ સ્પર્ધામાં હવે પછી આપણે આમંત્રણ આપીશું પોતાના વિચારો પ્રગટ કરવા માટે મિસ કાવેરીને. નમસ્તે મિત્રો, હું કાવેરી. તમે બધા કેમ છો? હું તો મજામાં છું. મારે તમને આજે વાત કરવી છે રિટર્ન ગિફ્ટની. નથી આજે મારો કોઈ જન્મદિવસ, કે નથી મારા મમ્મી પપ્પા ભાઈ બહેનનો જન્મદિવસ. તો તમે વિચારતા હશો કે આ જન્મદિવસ વગર રિટર્ન ગિફ્ટની વાત કેવી? સામાન્ય રીતે કોઈ શુભ પ્રસંગે કે જન્મદિવસે આપણે યજમાનને ગિફ્ટ આપતા હોઈએ છીએ, અને યજમાન તે ગિફ્ટ સ્વીકારે છે અને તેના બદલામાં તે આપણને ગિફ્ટ આપે છે, તેને કહેવાય રિટર્ન ગિફ્ટ. આજે 5 જૂન 2019 વિશ્વ પર્યાવરણ દિવસ. પર્યાવરણ આપણને વૃક્ષ, ફળ, ફૂલ, ચોખ્ખી હવા અને ઉનાળામાં છાંયડો આપે છે. આ બધી ભેટ આપે છે. તેના બદલામાં આપણે પર્યાવરણ પર કાર્ય કરવું જોઈએ. તો એના કારણે આપણે જે પર્યાવરણમાં આપણે જે હાનિ પહોંચાડીએ છીએ તેને અટકાવીશું. આજે આપણે વચન લઈએ કે પર્યાવરણ પર જે હાનિ થાય છે તેને અટકાવવા માટે આપણે કાર્ય કરવું જોઈએ. તો હું મારું વક્તવ્ય પૂર્ણ કરવા માંગુ છું. વૃક્ષો વાવો એક અને ફાયદા મેળવો અનેક. થેન્ક યુ.